ખ્યાતી હોસ્પિટલે માત્ર કડીના ગામના લોકો સાથે જ મોટું કારસ્તાન નથી કર્યું આખા આસપાસના વિસ્તારના જેટલા પણ ગામ છે એમાં જઈને ફ્રી કેમ્પ કરવા અને ભોડી જનતાનો જીવ પણ લઈ લેવો આ એક મોટું કારસ્તાન છે અને આવું જ કારસ્તાન રૂપાલ ગામમાં પણ જોવા મળ્યું આપણે અહીંના જે લોકો છે કે જેઓ આ આખી ઘટનાનો ભોગ બની ચૂક્યા છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું આપ જણાવો કયા પ્રકારની ઘટના બની કેમ્પ ક્યારે યોજવામાં આવ્યો અને શું કઈને ઓપરેશન કરી નાખવામાં આવ્યું લગભગ દોઢ વર્ષ થયું ત્યારે અહીંયા અમારા પ્રાથમિક શાળામાં કેમ્પ આવ્યો હતો ત્યાં એમને પહેલાં પોસ્ટર એવા લગાવ્યા હતા કે કોઈ બી જાતના ઓપરેશન થશે એટલે ઢીંચણના કમળના કોઈ બી ઓપરેશન ફ્રીમાં થશે કાર્ડમાં તો અમારે અહીંયાથી ગામના ઘણા લોકો ગયા હતા એમાં અમારા ઘરના મારા સાસુજી અને મારા માસા બંને જયા હતા તો તેમને પેલા ચેક કર્યું તો એમને થોડુંક બીપી આવ્યું તો એમને એવું કીધું કે કાલે તમારે અમદાવાદ આવવું પડશે અને ગાડી લેવા મેલવા તમને આવશે તો એ અમદાવાદ અમને કીધા વગર જતા રહ્યા અને જયા પછી ત્યાં જઈને પેલા એન્જિયોગ્રાફી કર્યું તો એમને એવું કીધું કે તમારે બંને નળિયો બ્લોક છે જમણી બાજુ ડાભી બાજુ તમારે સ્ટેર મેલવું પડશે તો એમને બા કીધું તો બા કીધું કે મારા છોકરા એમને મારે પૂછવું પડે તો ત્યાં એમને કે બાર કશું ના થાય આમાં તમારે એક દસ જ મિનિટ થશે કાલ તો તમને રજાઈ દઈ દઈશું તો પછી બાએ આ પડી દે એમને સ્ટેન્ડ મેલી દીધા સ્ટેન્ડ ની જરૂર હતી ખરી ના સ્ટેન્ડ ની કોઈ જરૂર નથી એમને કોઈ તકલીફ જ હતી ને કોઈ તકલીફ નથી સ્ટેન્ડ લી દીધા એમને કેટલા પૈસા કપાયા એક લાખ ના હજાર રૂપિયા કપાયા બિલકુલ આ આખી ઘટના ગામના માત્ર એક વ્યક્તિ સાથે નથી થયું છે પચીસ જેટલા લોકોને પ્રાઇવેટ બસમાં ભરીને લઈ જવામાં આવે ઓપરેશન કરી નાખવામાં આવે છે બારોબાર સંબંધીઓને ખબર નથી હોતી અને આવી જ એક ઘટના સાજીતભાઈ સાથે પણ બની સાજિદભાઈ સાથે વાતચીત કરીશું સાજીતભાઈ આપ આપને શું સમસ્યા હતી અને પછી હોસ્પિટલે શું સારવાર આપી મેં અહીંથી ગાડીમાં ગયા ગાડી લેવા એને પછી અમને મેં કીધું મારા કમરનું ઉપસાય પછી એમને છાતીનું ઓપરેશન કરી નાખ્યું મારું છાતીમાં કોઈ દુખાવો થતો હતો છાતીમાં નથી દુખતું હતું પછી એ કર્યું પછી દવા લીધી મેં પછી બે મહિને મટ્યું મને મારું શરીર હું તંદુરસ્ત થતું જ નહોતું અને એકદમ મને આમ કકડા આવતી હતી બધું થતું કમરનો દુખાવો હતો છાતીનું કરી નાખ્યું નેન્જોગ્રાફી કરી અમને

પછી શું થયું સારવાર બાદ કેટલા દિવસ ત્રણ ચાર દિવસ જીવ્યા બસ નોકરી જતા અહીંયા મરી જાય અહીંયા માણા જતા બિલકુલ આ ચહેરાઓ આપ જુઓ કે સામાન્ય પરિવાર અને માત્ર સામાન્ય સમસ્યાઓ લઈને દર્દીઓ હોસ્પિટલમાં જાય છે પરંતુ તેમનો ભોગ લેવાઈ જાય છે બીજા પણ આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું બાપ જણાવો તમને શું સમસ્યા હતી અને શું ઓપરેશન શું સારવાર પગ જ બીજી કંઈ નથી કોઈ ચીજ નથી કરતી હતી પગ દેખાડવા ઓપરેશન મફત થાય છે ન તાર ત્યારે તમારું બીપી છે તમારે અમદાવાદ જાવું પડશે હું અમદાવાદ જઈ ત્યારે બધી એમને મને ભાઈ થાય કર્યું એ કર્યું ત્યારે તમારું નળિયું બંધ છે એટલે ત્યાં મેળવા પડશે મેળજો તાર કે કોઈ છે બી ના મારો કોઈ સંગાત નથી એવું કેટલા લોકો બસમાં હતા પંદર વીસ જણા હશે એમાં હાથા દસ જણાને ને કર્યું જશે અમારા ગામ માં બધા કોઈને પછી ત્યાં મેલ્યા ને કોઈને પેલી કરીને કાઢ્યા એવું પછી મેલવાઈ ને આવ્યા અમે બેન તોરો બેન હંગાય તો બખાડો કરી અમને મેલો આવો ને અમે છેવી જ જઈ ઓપરેશન કર્યું છે કોઈ મેલવાઈ ને આવ્યું અમને અમે બે જણા એકલા પછી ત્યાંથી અમદાવાદ થી અહીં કણ ક્યાંય રૂપાડે આવ્યા બિલકુલ તો માત્ર સારવાર ના નામે પૈસા લૂંટી લેવા ત્યારબાદ ભલે દર્દીઓનું જે થાય એ થાય આપ જણાવો આપના કયા સંબંધી અને કઈ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી મારા સાસુ અને સસરા બંને અહીંયાથી બાવળા હોસ્પિટલમાં લઈ ગયા ત્યાંથી તેમને એવું કીધું કે અમદાવાદ લઈ જાઉં ત્યાંથી અમે અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં અમે હોસ્પિટલમાં લઈ ગયા એટલે ત્યાં થોડીવાર સારવાર બાદ અમને ત્યાં અંદર બોલાયા કે તેમના એમના બંનેના નળી બ્લોક છે તો બંનેને સ્ટેન્ડ મૂકવા પડશે તો પેલા મારા સાસુને મૂક્યા બે સ્ટેન્ડ થોડીવાર પછી કે તમારા સસરાને પણ મૂકવા પડશે કીધું જ દિવસમાં મારા સાસુ એક્સપાયર થઈ ગયા અને એના પછી ત્રણ મહિના પછી મારા સસરા બી એક્સપાયર થઈ ગયા બંને માણસ ત્રણ મહિનામાં જ એક્સપાયર થઈ ગયા સ્ટેન્ડ મૂકવાની કોઈ જરૂર લાગતી હતી ખરી એમની એવી સ્થિતિ હતી કે જેમાં આટલી તાત્કાલિક સારવારની જરૂર પડે ના એવું કોઈ અમને લાગતું નહોતું પણ એમને અમને દેખાડ્યું કે આવો પ્રોબ્લેમ છે તમે જોઈ લો પણ અમને કોઈ ખબર ના પડે ને એ બાબતમાં અમે જોયું અમને એવું લાગ્યું અમે અકળાઈ ગયા હતા જોઈને કે કરાયેલો જેથી સારવાર મળી રહે તો બચી જાય એટલે અમે સારવાર માટે તેમને હા પાડી કે મૂકી દો સ્ટેન્ડ પણ સ્ટેન્ડના લીધે અમારા બંને માણસો અમે ગુમાવી ચૂક્યા છે બિલકુલ એક ભોળી જનતા કે જેમને ખબર ન પડે કે ડોક્ટર જે કહે છે એ સાચું પણ છે કે નહીં અંતિમ સત્ય તો ડોક્ટર જ માનવું પડે અને એ જ મજબૂરીનો ફાયદો ઉપાડીને જે ખ્યાતિ હોસ્પિટલ છે એ સામાન્ય જનતા સાથે મોટું કારસ્તાન કરે છે તેમને ભોળવીને તેમની પાસેથી પીએમ જે કાર્ડ ડિટેલ લઈ લે છે એમાંથી પૈસા કપાઈ જાય છે અને ભલે પછી લોકોના જીવ જાય તો જાય કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા જી ચોવીસ કલાક અમદાવાદ